વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસ બી દોસ્તો અગર તમારો ફોન વારંવાર હેંગ થતો હોય અને તેનું સોલ્યુશન તમારે કરવું હોય તો હું તમને ચૂટકીઓમાં ખબર પડી જશે તમારો ફોન હેંગ થાય છે તો તમે તેને કેવી રીતે હેંગ થતો બચાવી શકો છો ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ આવતો હોય છે પણ તેને ખબર નથી હોતી કે અમુક એવા સેટિંગ હોય છે જેને તમે યુઝ કરી રહ્યો તો તમારો ફોન ક્યારેય પણ હેંગ નથી થતો જી હા દોસ્તો તો તમારો ફોન હેંગ ન થાય તે માટેના અમુક એવા સિક્રેટ સેટિંગ વિશે હું આજ આજના આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યો છું તો જો તમારો ફોન હેંગ થતો હોય તો તમારા આ વિડીયો જરૂર જુઓ કારણ કે આ સેટિંગ કર્યા પછી તમારો મોબાઈલ તમે વિચાર્યું પણ નહીં હોય એટલો ફાસ્ટ કામ કરવા માંડશે તો કેવી રીતે કરવાનું છે આ સેટિંગ તો તમારા આ વિડીયો પૂરો જુઓ અને તમારો મોબાઈલ અહીંથી હેંગ થતો બચાવી શકો છો તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ

દોસ્તો અહીં તમને હું ચાર એવી ટ્રીક બતાવીશ જ્યાંથી તમે તેની મદદથી તમારો ફોન હેંગ થતો બચાવી શકો છો તો અહીં નંબર એક પર ટ્રીક પર વાત કરીએ તો તમારા મોબાઈલમાં બધાના મોબાઈલમાં લોકેશન બટન તો હોય છે જે તમે અહીં જોઈ શકો છો આ આમાં પણ લોકેશન બટન છે અને આ મોબાઈલમાં પણ રોકેશન બટન તો જોવા તમને મળી જ જશે જી હા દોસ્તો આ બધા મોબાઈલમાં રોકેશન બટન તો જરૂર હોય જ છે પણ તમે આજ સુધી તેનું યુઝ નથી કરી શક્યા આ આ લોકેશન બટનમાંથી નહીં પણ તમને ખબર પડી જશે કે તમે અહીંથી હેંગ થતો કેવી રીતે યુઝ છે તે હેંગ થતો ઓછો કરી શકો છો બધામાં તે સિસ્ટમ જોવા મળી જશે અહીં તમે લોકેશન બટન ઉપર જેવી ક્લિક કરશો તો અહીં તમને ઇન્પ્રુ ઇન્કલ્યુએડ જોવા મળી જશે જ્યાં દોસ્તો તેના ઉપર ક્લિક કરો અહીં તમને વાઈફાઈ સ્કેનિંગ અને બ્લૂટૂથ સ્કેનિંગ નામના બે ઓપ્શન જોવા મળશે તો આ તમારે બંને બંધ કરી દેવાના છે કંઈક આ રીતે આ હતું પહેલાં નંબરનું સેટિંગ જે તમારા ઘણી બધી એપ્લિકેશન હોય છે જે તમારે પરમિશન લીધા વિના લોકેશન બંધ હોવા છતાં પણ લોકેશન રહે છે વાય સ્કેનિંગ કરે છે અથવા બ્લૂટૂથ સ્કેનિંગ કરે છે તો આ બંને સેટિંગ ઓફ કરી દેવાના છે ત્યાર પછી બીજા નંબરની ટ્રીક વિશે વાત કરીએ તો દોસ્તો મેં ઘણી વાર બતાવ્યું છે અમુક એવા સેટિંગ તો અહીં તમારે અહીં સેટિંગમાં જવાનું છે સેટિંગ પર ક્લિક કર્યા પછી અહીં તમારે નીચે એબાઉટ ફોનમાં જવાનું છે એબાઉટ ફોનમાં ગયા પછી સોફ્ટવેર ઇન્ફોર્મેશન પર ક્લિક કરો અહીં તમને બિલ્ડ નંબર જોવા મળી જશે જી હા દોસ્તો અહીં તમારે છથી સાત વખત ક્લિક કરવાની છે તો અહીં આપણે છથી સાત વખત ક્લિક કરી પાસવર્ડ નાખી ઓન કરી દેવાનું છે એટલે એક નવો ઓપ્શન રિલીઝ થશે જે તમને જોવા મળી જશે એબાઉટ ફોનની નીચે ડેવલોપર ઓપ્શન દોસ્તો ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી કે સર અમારા મોબાઈલમાં ડેવલોપર ઓપ્શન આવતો નથી અગર તમે બીજા વિવો ઓપો એમઆઈના મો મોબાઈલ વાપરો છો તો તેમાં અલગ પ્રકારનું હશે જે હું તમને બતાવી દઉં તો અહીં સેટિંગનામાં જવાનું છે સેટિંગમાં ગયા પછી આ એમઆઈનો ફોન છે તો એમઆઈના ફોનમાં તમારે એબાઉટ ફોનમાં જવાનું છે એબાઉટ ફોનમાં ગયા પછી એમ આઈ યુઆઈ વર્ઝન રખેલું છે તમારે તેના ઉપર છ થી હાથ વખત ક્લિક કરવાની છે એટલે એક નવું ઓપ્શન આમાં પણ રિલીઝ થઈ જશે આમાં કેમાં તમને જોવા મળશે તો અહીં એક્સિબિલિટી સેટિંગ જે તમને જોવા મળશે ઓડિશનલ સેટિંગ સોરી ઓડિશનલ સેટિંગમાં તમને તે ડેવલોપર ઓપ્શન રિલીઝ થશે અને અહીં નીચે ઓપ્શનમાં જોવા મળી જશે ડેવલોપર ઓપ્શન તો તમે જોઈ શકો છો આ રીતે તમે અહીંથી ડેવલોપર ઓપ્શન અહીં રિલીઝ કરી શકો છો હવે તેમાં પણ એક સેટિંગ તમને બતાવી દઉં કે ડેવલપર ઓપ્શનમાં ગયા પછી અહીં તમારે નીચે સ્કોર કરતું જવાનું છે જે હું સેટિંગ બતાવું તે ધ્યાનથી સમજજો જો તમે સ્કીપ કરી દેશો તો તમને પછી કાંઈ ખબર પડશે નહીં તો અહીં નીચે તમે જોઈ શકો છો ત્રણ એવા સેટિંગ છે જે તમારા કાફી ઇમ્પોર્ટન્ટ છે જી હા દોસ્તો અહીં પહેલા નંબરમાં સેટિંગ છે વિન્ડોઝ એનિમેશન સ્કેલ ટ્રાન્ઝેક્શન એનિમેશન સ્કે અને એનિમેટર ડ્યુરેશન સ્કે તો તમારે આના ઉપર પહેલાં ઉપર ક્લિક કરવાનું એનિમેશન ઓફ કરી દેવાના છે બીજા ઉપર ક્લિક કરવાનું એનિમેશન ઓફ કરી દેવાના છે અને અહીં ત્રીજા ઉપર ક્લિક કરીને એનિમેશન ઓફ કરી દેવાના છે એવી જ રીતે તમે અહીં તમે જોઈ શકો છો આપણે એમઆઈના ફોનમાં પણ તમને આ સેટિંગ જોવા મળી જશે બધાના મોબાઈલમાં આ સેટિંગ જોવા મળી જ જશે સોએ સો ટકા જી હા દોસ્તો તો હું તમને અહીં બતાવી દઉં તમે જોઈ શકો છો વિન્ડોઝ એનિમેશન સ્કેલ તે બધા તમારે ઓફ કરી દેવાના છે તો આવી રીતે તે બધા ફોનમાં યુઝ થઈ જશે તમે હવે જુઓ સ્પીડ કેટલી વધી ગઈ છે જેવું આપણે ક્લિક કરી તેવું સ્પીડ તરત વધી જશે તો હું અહીં સૌપ્રથમ અહીંયા તમે ગેલેરી ઓપન કરીને બતાવું તરત ઓપન થઈ જશે પ્લે સ્ટોર ઓપન કરીને બતાવું તો તરત ઓપન થઈ જશે જી હા દોસ્તો આ રીતે તમે તેની સ્પીડ પણ વધારી શકો છો હવે દોસ્તો ત્યાર પછીની ત્રણ નંબરની જે ટ્રીક હું બતાવું તે પણ ખાસ કામની છે તો આ પણ ટ્રીક જરૂર જુઓ જે ત્રણ ને ચાર બહુ મહત્વની ટ્રીક છે તો દોસ્તો ત્યાર પછીનું સેટિંગ જે બતાવવા જઈ રહ્યું છું તે તમારા મોબાઈલમાં જે સેટિંગ છે તેમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી અહીં તમને એક ઓપ્શન જોવા મળી જશે ડિવાઇસ કેર અથવા તમને બેટરી એન્ડ ડિવાઇસ કેર જોવા મળી જશે અને બીજા મોબાઈલ હોય તો તેમાં તમને એક સોફ્ટવેર જોવા મળી જશે ફોન માસ્ટર જી હા દોસ્તો આ ફોન માસ્ટર છે અહીં દિવસ કેર અથવા બેટરી દિવસ કેર હશે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીં તમે નીચે સ્કોર કરશો અહીં તમારે શું કરવાનું છે અહીં ઓપ્ટિમાઇઝેશન ના ઉપર ક્લિક કરવાનું છે ને અહીં તમને સ્કેન ઉપર ક્લિક કરી દેવાનું છે જી હા દોસ્તો કાઈક આ રીતનું બંને ફોનમાં તમને જોવા મળી જશે તો ઓપ્ટિમાઇઝેશન સો ટકા થઈ જશે બંને મોબાઈલમાં આમાં નવાણું થઈ ગયું છે અહીં સજી સ્કેન ચાલુ છે જ્યારે પણ બસ આટલું કરવાનું છે આટલું કર્યા પછી ડન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે દોસ્તો ત્યાર પછીનું ચાર નંબરનું જે સિક્રેટ સેટિંગ છે તે છે તમારા પ્લે સ્ટોરને રહીને પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં ગયા પછી તમને અહીં જે ક્લિક પ્રોફાઇલ દેખાય તેના ઉપર ક્લિક કરવાની છે અને અહીં તમારે સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી અહીં નેટવર્ક પરફોર્મન્સ છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો અહીં એપ ડાઉનલોડ અથવા ઓટો એપ્સ લખેલું છે અપડેટ તેના ઉપર ક્લિક કરવાનું છે તો તમારે અહીંયા અવર અને નેટવર્ક લખેલું હશે તો તમારે અહીં ડોન ઓટો અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ડન કરી દેવાનું છે તો આ ચાર એવા અમેઝિંગ સિક્રેટ સેટિંગ હતા જે તમારો ફોન હેંગ થતો બચાવી શકે છે અને જી હા દોસ્તો તમારો ફોન હેંગ થતો હોય તમે આ ચાર સેટિંગ જરૂર કરી દો જેથી તમારો ફોન ફાસ્ટ થઈ શકે જેમ મેં અત્યારે ત્રીજા નંબરનું જે સેટિંગ બતાવ્યું ડિવાઇસ એન્ડ કેર તો તમારે એ ત્રણથી થી ચાર દિવસની અંદર તમારે આને ઓપ્ટિમાઇઝેશન જરૂર કરી દો જી હા દોસ્તો કાફી કામનું છે અને ક્લોઝ બેકગ્રાઉન્ડ એપ્સ એન્ડ ચેકનું રન આઉટ થતું તમે અહીંથી કરી શકો છો જી હા દોસ્તો જે બેકગ્રાઉન્ડમાં એપ્સ રનિંગ થતી હોય તે તમે અહીંથી કરી શકો છો આનાથી પણ ઘણા બધા ફાયદા છે જેમ કે બેટરી બેકઅપ વધશે તમારું નેટનો ખોટો યુઝ પણ નહીં થાય તો આઈ હોપ કે દોસ્તો તમને આ ટ્રીક કાફી પસંદ આવી તો વિડીયોને એક લાઇક કરો અને આ વિડીયો હોઈ શકે એટલો તમારા મિત્રોને શેર કરો જેથી તેનો પણ ફોન હેંગ થતો બચાવી શકાય ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત